तज्ञ डॉक्टर अने टास्क फोर्स ना वरिष्ठ सभ्य एवा डॉक्टर दिलीप मावलंकर शुं सलाह आपी रह्या छे सांभळीए। हूँ डॉक्टर दिलीप मावळंकर, डायरेक्टर इंडियन इंस्टिट्यूट ऑफ पब्लिक हेल्थ गांधीनगर। आपने कोरोना विषे थोड़ी बात करवा आव्यो छूं। हमणां छेल्ला थोड़ा अठवाडियाथी कोरोनानो बीजू मोजू सेकंड वेव बहुत झड़पथी आखा भारतमां अने विश्वमां वधी रही छे। तो आपणे खास ए तकेदारी राखवानी छे कि आपणे जे पहेला एक वर्ष पहेला कर्युं हतुं ए ज पाछुं करवानुं छे। SMS सोशल डिस्टन्सिंग એટલે એકબીજાથી 2 મીટર અથવા 2 ગજની દૂરી દૂર ઊભા રહેવું એકબીજાથી, બીજું માસ્ક। હવે અમે એવું કહીએ છીએ કે સર્જિકલ માસ્ક બ્લુ કલરના હોય છે એવા પહેરો, નહીં તો N95 પહેરો, અથવા સાદો માસ્ક અને સર્જિકલ એમ ડબલ માસ્ક પહેરો તો સૌથી સારું। એટલે માસ્ક પહેરવો જોઈએ, તમે ગમે ત્યારે બહાર જાઓ, ગમે ત્યાં ઘરની બહાર જાઓ તો માસ્ક જરૂર પહેરવો, નાક અને મોં ચુસ્ત રીતે કવર થાય એવી રીતે પહેરવો। અને ત્રીજું, આપણે જે હાથ ધોવા વારે ઘડીએ સેનિટેશન એ કહીએ છીએ, એ ત્રણેથી આપણને આ કોરોનાનો ચેપ લાગતો અટકશે। હમણાંનું જે મોજું છે એ બહુ વધારે ભયંકર રીતે વધી રહ્યું છે, બહુ ઝડપથી બધાને ચેપ લાગી રહ્યો છે, અને આપણે આ જે SMSનું સૂત્ર હતું એ ભૂલી ગયા છીએ। લોકો બધે ભીડ કરે છે એટલે ભીડ ખાસ ક્યાંય કોઈ પણ પ્રકારની કરવી નહીં, ઘરની અંદર બહાર મહેમાનો બોલાવવા નહીં, કોઈ સોશિયલ પ્રસંગોમાં પણ રાખવા નહીં ને જવું નહીં, કોઈ સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં પણ ન જવું અને મેળાવડાઓમાં જવું નહીં, કારણ કે આવી જગ્યાએ ચેપ લાગવાની સૌથી વધારે શક્યતા હોય છે। બીજા જે દુકાનો રેસ્ટોરાં એમાં પણ જવું નહીં, જેટલું ઓછામાં ઓછું જવું તો એનાથી ચેપ લાગવાનું આપણને અટકશે। બીજું મેં ફરી યાદ કરાવું છું, દુકાનમાં જવું પડે તો માસ્ક ડબલ પહેરીને જાઓ। બીજું, બેંકમાં કે કોઈ ઓફિસમાં જાઓ અથવા તમારી ઓફિસ હોય તો એર કન્ડિશન્ડ ઓફિસ હોય કે ન હોય છતાંય બારી બારણા ખુલ્લા રાખો એટલે હવાની અવર જવર રહે અને આપણને ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે। આ સાથે ધારો કે આપણને એવું શંકા લાગે કે ચેપ લાગ્યો છે, ખાંસી શરદી થઈ છે, થોડો તાવ, અશક્તિ, જુદા જુદા સિમ્પટમ્સ હવે આવે છે, તો તરત ડૉક્ટરની સલાહ લો અને તમે એની તપાસ કરાવો। રેપિડ ટેસ્ટ આખા શહેરોમાં તંબુ લગાડીને સરકાર કરી રહી છે, એમાં પણ જો નેગેટિવ આવે ને સિમ્પટમ્સ અથવા લક્ષણો ચાલુ રહે તો RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ કે જે બહુ એક્યુરેટ ટેસ્ટ છે। એમાં પોઝિટિવ આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી, મોટાભાગના લોકોને આ રોગ એની મેતે જ મટી જાય છે। ખૂબ પાણી પીવું, ઘરમાં આરામ કરવો, આઇસોલેશન એટલે બીજાને મળવું નહીં, અને સાદી તાવની જે દવાઓ હોય છે પેરેસિટેમોલ તાવ આવે તો એ લેવી, પણ ડૉક્ટરની જરૂર સલાહ લો। ઓક્સિજન સેચ્યુરેશન માપતા રહો, હોસ્પિટલમાં જવું પડે તો તરત 108 એમ્બ્યુલન્સને બોલાવીને આપ હોસ્પિટલમાં દાખલ થાઓ અને તરત સારવાર ચાલુ કરો। જેટલું મોડું કરશો સારવાર કરવામાં એટલો કદાચ રોગ ભયંકર થવાની શક્યતા રહેલી છે। આ સાથે બીજું પણ એક કહેવું જરૂરી છે કે આને વિશેની ખોટી અફવાઓ ફેલાવવી નહીં અને ખોટી અફવાઓમાં માનવું પણ નહીં। રોગ સિરિયસ છે પણ બધાને એનો સિરિયસ થતો નથી, ઘણા બધાને સામાન્ય રીતે સામાન્ય દવાઓ અને આરામથી મટી જાય છે, જેને વધારે સિરિયસ થાય છે અને હોસ્પિટલમાં જવું પડે છે, ઓક્સિજન લેવો પડે છે અને વધારે ઇન્ટેન્સિવ સારવાર કરાવવી પડે છે। એટલે આટલી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે। એ સિવાય નાના બાળકોને પણ હવે આ રોગ થોડો થવા માંડ્યો છે એટલે એમને પણ ખાસ સંભાળ રાખવી, એ પણ બહાર ન જાય એ ખાસ જોવું, બહાર જાય તો માસ્ક પહેરીને જાય, પાછા આવ્યા પછી હાથ વ્યવસ્થિત રીતે ધોવે અને એમનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે। અને છેલ્લું,
હવે આ રોગની રસી આવી ગઈ છે અને સરકારના નિયમ પ્રમાણે 45 વર્ષની ઉંમરના મોટા લોકોને આપણે બધાને જ આ રસી આપીએ છીએ અને જે ડૉક્ટરો નર્સો આરોગ્ય કર્મચારીઓ છે એ બધાને જ આપીએ છીએ ફ્રન્ટલાઇન વર્કર્સ પોલીસ સરકારી કર્મચારીઓ વગેરેને પણ આપીએ છીએ તો આપણને જો રસીની મળતી હોય તો તે તરત લઈ લેવી જોઈએ રસી સૌથી સારી છે બહુ જ એની આડઅસરો નહીવત બહુ જ ઓછી અને સામાન્ય છે એટલે એનાથી ગભરાવાની બી જરૂર નથી રસી એકદમ સેફ છે અને જે રસી મળે એ તરત લઈ લેવી જોઈએ એ સાથે એટલું પણ કહેવું છે કે જો રસી લઈ લીધી હોય એનો અર્થ એવો નથી કે તમને રોગ નહીં થાય અને માસ્ક વગર તમે ફરી શકો છો રસી લીધા પછી પણ માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ સેનિટેશન એ બધું જ આપણે મેન્ટેન કરવાનું છે સાચવવાનું છે એનું શું કારણ છે કારણ કે રસીની કારગરતા 70-80% છે એટલે 20-30% રસી લીધા પછી પણ રોગ થઈ શકે પણ એનાથી ગભરાવાની જરૂર નથી એ રોગ બહુ જ સામાન્ય ખાંસી શરદી જેવો માઇલ્ડ હશે અને એનો બીજો રસીનો એડવાન્ટેજ એ છે કે રસી લીધેલામાં એન્ટીબોડીને લીધે એ રસીના જીવાણુઓ બીજામાં ફેલાતા નથી એટલે એ રોગ પ્રસરતો નથી ઉપરાંત તમને સિરિયસ રોગ નહીં થાય હોસ્પિટલમાં જવાની જરૂર ચોક્કસ નહીં પડે એટલા માટે આપણે ખાસ રસીનો આગ્રહ રાખીએ છીએ ધીમે ધીમે જેમ રસીની ઉપલબ્ધતા વધશે તેમ તેમ નાની ઉંમરના લોકોને પણ સરકાર રસી આપવાનું શરૂ કરશે એટલે તરત આપણે રસી લઈ લેવાની છે હું તો કહું કે લોકોએ પોતે સ્વયંભૂ રીતે ઘરની બહાર નીકળવું ન જોઈએ બિનજરૂરી જેટલું જરૂરી હોય એટલું જ કામ કરીને તરત પાછા આવી જાઓ જો બહાર જવાનું ટાળી શકો તો એ ચોક્કસ ટાળો ખાસ કરીને જે ઘરડા છે જેમને કોઈ રોગ થયેલા છે એમણે તો બહુ જ સાચવવાની જરૂર છે બીજું ઘરમાં કોઈને ખાંસી ઉધરસ થાય અથવા એવા સિમ્પટમ દેખાય તાવ આવે ગળું દુખવા માંડે તો તરત પોતાની જાતે જ ઘરમાં એક અલાયદા રૂમમાં આઇસોલેટ અથવા છૂટા રહો બીજાના સંપર્ક બંધ કરી દો ઘરમાં પણ માસ્ક પહેરો તો એ રિઝલ્ટ જ્યાં સુધી આવે પરિણામ આવે ટેસ્ટનું ત્યાં સુધી તમે કોરોના થયો છે એ પ્રમાણે જ માનીને વર્તવું જોઈએ જેથી તમારા કુટુંબીજનોને કોરોનાનું સંક્રમણથી તમે બચાવી શકો એક બહુ જ અગત્યની વાત તમને બતાવી દઉં કે માસ્ક કઈ રીતે પહેરવો આ પ્રકારનો માસ્ક જે N95 માસ્ક કહેવાય છે એની પર લખેલું હોય છે સૌથી સારો છે થોડો મોંઘો હોય છે પણ એમાં બહુ જ પ્રોટેક્શન અથવા રક્ષણ મળે છે એને ઉપરના ભાગમાં એક લોખંડની પટ્ટી હોય છે જે નાકને બરાબર વળગીને લગાડી શકાય એવી મોટી નાની કરી શકાય આ ભાગ ઉપર અને આ જ્યાં પટ્ટી નથી એ ભાગ નીચે એ નાક ઉપર પટ્ટી રાખો બંને હાથથી માસ્ક બરાબર પહેરી લો અને નાકની પટ્ટીને દબાવીને બરાબર તમે નાક પર ચુસ્ત બેસાડો કે જ્યાંથી કોઈ બાજુથી એમાંથી હવા બહાર ન આવે આ માસ્ક તમે પહેરીને શ્વાસ પણ સારી રીતે લઈ શકો માસ્ક આગળ પાછળ ધીમે ધીમે થતો દેખાશે એનો અર્થ કે ક્યાંથી હવા આમાંથી લીક થતી નથી અને આ સૌથી સારો માસ્ક છે જો બની શકે તો આવો જ માસ્ક પહેરવો જોઈએ બીજો જે માસ્ક છે તે આપને બતાવું જેને આપણે સર્જિકલ માસ્ક કહે છે આવી રીતનો હોય છે એમાં પટ્ટી સાથે અને પટ્ટી વગરના પણ આવે છે આમાં પણ નાકની પટ્ટી ઉપર હોય તો સારું એ પટ્ટીવાળો ભાગ ઉપર અને બંને કાનની પાછળ લગાડો અને નાકની પટ્ટીને વ્યવસ્થિત કરીને આખા દાઢીના બંને બાજુથી આ માસ્ક ચોંટી લેવો જોઈએ જેથી એમાંથી ક્યાંથી હવા આજુબાજુથી પસાર ન થાય એ સાથે એ પણ જોવાનું છે કે આ ધારો કે ઘણીવાર જો લૂઝ પડી જાય તો આપણે એને ટાઇટ કરી શકીએ અને બે ગાંઠો મારી દો અહીંયાથી તો એ ટાઇટ થઈ શકે એક નાની પ્લાસ્ટિકની પટ્ટી મળે છે કે જે પાછળ અહીંયા બાંધી શકાય એનાથી પણ એ માસ્ક ટાઇટ થઈ શકે છે એટલે આવો માસ્ક પહેરવો સૌથી સારો આટલું જ કહેવું છે આ ખાસ ધ્યાન રાખશો તો કોરોનાથી ચોક્કસ તમે બચી શકશો કોરોના તમારે ઘરે આવીને તમને લાગવાનો નથી તમે બહાર જશો માસ્ક નહીં પહેરો દૂરી નહીં રાખો તો જ તમને કોરોના થવાનો છે આભાર પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે દવાઈ ભી ઓર કડાઈ ભી માસ્ક પહેરીએ હાથને સ્વચ્છ રાખીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ
નેટવર્ક 18